નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું દીક્ષિતા. 2019 પહેલા એ જાણવા મળી રહ્યું છે કે વિકાસના તમામ દાવા વચ્ચે રાજનીતિના મુદ્દા શું છે. તેજ રામ, તેજ મુસ્લિમ, તેજ ગાય અને તેજ મંદિર મસ્જિદ. અને જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મુદ્દાઓને રાજસ્થાન અને તેલંગણામાં હવા આપી રહ્યા હતા, ત્યારે તેમના પોતાના ઉત્તર પ્રદેશમાં એક પોલીસ સ્ટેશનમાં ફૂંકી મારવામાં આવ્યું. એક ઇન્સ્પેક્ટરને મારી નાખવામાં આવ્યો અને અનેક વાહનોમાં તોડફોડ કરીને આગ લગાવી દેવામાં આવી. વાત યુપીના બુલંદશહેરની, કે જ્યાં છેલ્લા 2-3 દિવસથી અરાજકતાનો માહોલ છે. ખેતરમાંથી ગૌવંશના કપાયેલા અવશેષો મળતા રોષે ભરાયેલા લોકોએ તાંડવ મચાવી દીધું. પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો અને પોલીસ સ્ટેશન પાસે રહેલા વાહનોને આગને હવાલે કરી દીધા. તો બેકાબુ ભીડે એક પોલીસ ઇન્સ્પેક્ટરની કુહાડી, પથ્થર અને ગોળી મારી હત્યા કરી નાખી. તો પોલીસ ફાયરિંગ, એક યુવકનું પણ મોત થયું. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે જ્યારે દેશના 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે પ્રચાર અભિયાનમાં યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશનું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ઉદાહરણ આપી રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે તેમના જ પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. બુલંદશહેરની હિંસાની આગમાં હોમી દેવાના આરોપ હિન્દુ સંગઠનો પર લાગી રહ્યા છે. ત્યારે શું છે બુલંદશહેરમાં ભડકેલી હિંસાનું સત્ય? કેમ ભીડ કોઈનો જીવ લેવા માટે બેકાબુ બની હતી? આ તમામ મુદ્દે વિસ્તૃત વાત કરીશું તમારા મનગમતા કાર્યક્રમ વીટીવી વિશેષમાં. તો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ સળગતું યુપી. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ભડકેલી હિંસાએ 2 વ્યક્તિઓના જીવ લીધા, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ સામેલ છે, જેમને ટોળાએ પથ્થર, કુહાડી અને ગોળીથી મારી નાખ્યા. હવે સવાલ એ થાય છે કે ઇન્સ્પેક્ટરે ટોળાને મનાવવા માટે હાથ પણ જોડ્યા, ભીડને પાછી ફરવા માટે મનાવી પણ લીધી, તો પછી આટલી ક્રૂર હત્યા કેમ કરવામાં આવી? શું આનું કારણ ક્યાંક અલાગ તો નથી ને? આ હિંસા પાછળ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી તો નથી ને? આખરે યુપીમાં આ હિંસાનું કારણ શું છે? અમારો આ અહેવાલ તમને સવાલોનો જવાબ આપશે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરની ચિંગરાવટી પોલીસ ચોકી, જેના પર ટોળાએ હુમલો કરી દીધો. ચોકીને નિશાન બનાવી રહેલું આ ટોળું બેખૌફ અને બેકાબુ છે. આ જુઓ કેવી રીતે ટોળામાં સામેલ આ યુવાન પથ્થર ઉઠાવીને પોલીસ ચોકી પર મારી રહ્યો છે. પોલીસ ચોકી પર એક સાથે અનેક લોકો પથ્થર વરસાવી રહ્યા છે. ગ્રામીણોએ ચોકી ચિંગરાવલી પર ભારી પથરાવ ઓર કરના શરૂ કર દિયા. ગ્રામીણો મેં કોઈ કટ્ટે કે દ્વારા ફાયરિંગ કી ગઈ પ્રચુર સંખ્યા મેં, ઓર ઉસકે બાદ ઇસી ફાયરિંગ મેં વહાં કે ઇન્સ્પેક્ટર થે ઉનકો સંભવતઃ એક બહોત બડા બ્રિક બેટ ઉનકે સર પે લગા, જહાં ઉપચાર કે દૌરાન ઉનકી દુઃખદ મૃત્યુ હો. તો વીટીવી પાસે
ગોળીથી મારવામાં આવ્યા. શરૂઆતી તપાસ મુજબ શહીદ ઇન્સ્પેક્ટરની આંખની ઉપર ગોળી મારવામાં આવી. જોકે નક્કી નથી કે શું ઇન્સ્પેક્ટરને કોઈ પ્લાનિંગ અંતર્ગત મારવામાં આવ્યા. ફ્રોમ જો ઉનકો જો બ્લન્ટ ઓબ્જેક્ટ સે જો ચોટ લગી થી ઉસકે અલાવા લેફ્ટ આઈબ્રો સે જો હે એક ગનશોટ ભી અંદર ગયા હે ઓર વો બુલેટ જો હે ઉસ સ્કલ કે અંદર હે. तो एग्जैक्टली मतलब किस मोमेंट पर डेथ हुआ और उसका क्या कॉज है वो तो एक्सपर्ट बताएंगे, बट एक गनशॉट भी उनको लगा हुआ है ये बात कंफर्म हुई. तो बातचीत में लग रहा है कि काफ़ी लोग जो है वहाँ खेतों में भी छुपे हुए थे, गन्ने के खेत में छुपे हुए थे और उसमें काफ़ी लोग आक्रोशित थे, जो गनशॉट्स उधर से भी आ सकती हैं ऐसी चीज़ें बताई जा रही हैं. ઇન્સ્પેક્ટર સુબોધ કુમારના ડ્રાઈવરનો દાવો છે કે જો ટોળું ઘાયલ ઇન્સ્પેક્ટરને હોસ્પિટલ લઈ જતા સમય વચ્ચે ન આવતું તો સુબોધ કુમારનો જીવ પણ બચી જતો. મેં આગે સાફ બાઉન્ડરી કી તરફ પડે થે વહાં સે ઉઠા કે લાકે ગાડી મે લાદ લિયા સર, લેકે હમ જૈસે ચલ રહે થે સર તુરંત ભીડ આ ગઈ ચારો તરફ, પથ્થર પથ્થર પકડ લો મારો મારો પેડો કી આડ સે, તો જબ સબ ભાગે મેં અકેલે મેં ભી કૂદ કે ભાગ ગયા સર. ફિર बाउंड्री चिटक के जान बचाई गन्ना खेत के किनारे उसके पहले ऐसे जो को चोट लग गई थी, पहले से चोट लगी थी सर, उधर पड़े थे बाउंड्री के किनारे. आप उठाकर के लाए थे? जी सर. आप गाड़ी लेके गए थे खेत? गाड़ी लेके मैंने जल्दी लाद के ले जाऊं सर अस्पताल. अच्छा जी. उस वक्त दोबारा से हमला हुआ था? फिर दोबारा हमला. उस वक्त गोली भी चल रहा था क्या? हाँ सर. हाँ थोड़ी बहुत गोली भी चल रही थी. हाँ उधर गन्ना खेत से सर फायर आ रहे थे, नाली तक गिर रहे थे, वहां तक नहीं पहुँच रहे थे, आवाज आ रही थी, लेकिन आवाज आती धूल उड़ती दिखाई दी. देखो मैं उनको छूंगे बहुत सही हो जाएंगे, बेशक मुझे कुछ भी हो जाएगा लेकिन वो ठीक हो जाते हैं, मेरे विश्वास मानो. एक बार छू लेने दो, बस एक बार छू लेने दो उन्हें, मुझे तो अपने आप से ही हो जाते हैं, उनके सिर पे हाथ रखती हूँ अपने आप से हो जाते हैं. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ખેતરમાંથી ગૌવંશના અવશેષો મળતા સ્થાનિક લોકો રોષે ભરાયા અને હિંસા પર ઉતરી આવ્યા. વાહનોમાં તોડફોડ કરી અને કેટલાક વાહનોની આગને હવાલે કરી દીધા. તો આ હિંસામાં એક ઇન્સ્પેક્ટરની સાથે એક સ્થાનિક યુવકે પણ જીવ ગુમાવ્યો છે. આરોપ લાગ્યા છે કે પોલીસના ફાયરિંગમાં યુવકનું પણ મોત થયું. બુલંદ શહેરમાં થયેલી હિંસામાં એક વિદ્યાર્થીનું પણ ગોળી વાગવાથી મોત થયું છે. સુમિત નામનો આ વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે લગ્નની કંકોત્રી વહેંચવા ગયો હતો, જેણે હિંસા દરમિયાન ગોળી વાગવાથી દમ તોડી દીધો. કેવો ઘર છે? અપને દોસ્ત કો છોડને સ્ટેશન વહાં સ્ટેન્ડ પે ગયા થા બાઇક સે. स्टैंड पे पहुंचने के घर से निकलने के बाद 5 मिनट बाद ही वो स्टैंड हमारे घर से नजदीक ही है. स्टैंड पे पहुंचा तो ही 5 मिनट बाद ही घर फोन आ गया कि उसे गोली लगी है. अरे कैसे लगी गोली, क्या हुआ था? जो बता रहे हैं, देख उसका दोस्त था वहां पे, बता रहा है कि पीएसी वालों ने गोली मारी है बाइक पे.
मृतक सुमित बीए ना बीजा वर्ष नो विद्यार्थी हतो जे बुलंद शहर ना रावटी गाम मा रहतो हतो। ए बस में से जैसे भी जहाँ से भी जा रहा था वहाँ जो भी महाव के आदमी आए थे वहाँ हंगामा चल रहा था, ठीक है, गोली इसका पुलिस वालों ने मारी है। बुलंद शहर ने हिंसा पर मुख्यमंत्री ये व्यक्त करियो शोक। बुलंद शहर हिंसा पर मुख्यमंत्री योगी आदित्यनाथ शोक व्यक्त करता बे दिवस मां मामला नी तपास ना आदेश आप्या छे। आ तपास माटे अपर पुलिस महानिर्देशक इंटेलिजेंस एसपी शिराडकर ने घटना स्थल पर मोकलवामां आव्या, जेमनो रिपोर्ट आव्या बाद मुख्यमंत्रीए दोषितो सामे कड़क कार्यवाही नू आश्वासन आप्यु छे। परंतु आ घटनाए विपक्ष ने मुख्यमंत्री योगी आदित्यनाथ पर प्रहार करवानो समय आप्यो। कांग्रेस कही रही छे के मुख्यमंत्री ए चूंटणी प्रचार छोड़ी पोताना राज्यनी कायदा व्यवस्था नी स्थिति ने जोवी जोईए। बहुत दुखद है और भीड़ में कुछ अराजक तत्व रहे होंगे क्योंकि पब्लिक का कभी कभी उन्मादी स्वरूप रहता है और उसकी वजह से एक घटना हुई है। सरकार इन घटना की जांच कराएगी, तथ्यों में जाएगी, जो दोषी होंगे उनके खिलाफ कठोर कार्रवाई की जाएगी। ग्रामीण पुलिस थाने पर कब्जा कर लेते हैं मुख्यमंत्री जी, किस मुंह से घूम घूम कर पूरे अन्य प्रदेशों में जहां चुनाव हो रहे भाषण देते हैं, अपना प्रदेश नहीं संभल रहा है। योगी जी के अपने प्रदेश में बुलंदशहर जैसी घटना हो रही है, कहीं इंस्पेक्टर मारे जा रहे हैं, कहीं चौकियां लूट रही हैं और मुख्यमंत्री जी घूम घूम कर पूरे प्रदेश में पूरे देश में भाषण करते हैं। बुलंद शहर हिंसा की वधु एक खास बात ये छे कि जे इंस्पेक्टर सुबोध कुमार की हत्या थी तेओ अखलाक लीचिंग ना केस ना पण तपास अधिकारी हता, जेमणे अखलाक लीचिंग केस मा मीट सैम्पल ने लेबोरेटरी सुधी पहुंचाड्या हता। तो तपास वच्चे सुबोध कुमार सिंह नी ट्रांसफर वाराणसी करी देवामां आवी हती। जे रीते गौ हत्या नो विरोध करी रहेला लोकोए सुबोध कुमार सिंह ने गोळी कुहाड़ी अने पत्थर थी मार्या, तेथी सवाल उठवा पण स्वाभाविक छे। आ मामले हवे पोलिस पर पण आंगळीओ उठी रही छे, जे बुलंद शहर मां थई रहेली गतिविधिओ ने ओळखवामां असफळ रही। बुलंद शहर मां गत शनिवार थी मुस्लिम समाज नो धार्मिक कार्यक्रम शुरू थयो छे। त्रण दिवस सुधी चालनारा आ इस्लामिक धार्मिक आयोजन मां भाग लेवा माटे देश विदेश थी लगभग 15 लाख मुस्लिम पहुंचा छे। हवे सवाल ए छे कि शु बुलंद शहर ने कोई षड्यंत्र अंतर्गत सड़गावामां आव्यो, शु आ इस्लामिक धार्मिक आयोजन नो आ हिंसा नी घटना थी कोई संबंध छे। आ सवाल आ दृश्यो परथी पण उभा थाय छे, जे गौ हत्या नो विरोध करनारा लोको ना दृश्यो छे, जेमा आ लोको खुल्लेआम तलवार लहेरावी रह्या छे। जुओ केवी रीते लोको हाथ मा तलवार लईने कोई पण भय के डर विना तेनो विरोध करी रह्या छे। सवाल ए छे के ज्यारे शहर मां अन्य समुदाय नू आटलू मोटू आयोजन थई रह्यू छे, त्यारे बुलंद शहर नी पोलीसे टोळा ने हथियार लहेरावानी मंजूरी केवी रीते आपी? समाजवादी पार्टी आ घटना ने अराजकता थी जुड़ी रही छे। यूपी ना पूर्व मुख्यमंत्री अखिलेश यादवे ट्वीट करता लख्यू के बुलंद शहर मां पोलीस अने स्थानिको ना संघर्ष मां सियाना ना पोलिस इंस्पेक्टर सुबोध कुमार सिंह ना मौत ना समाचार खूब ज दुखद छे, भावपूर्वक श्रद्धांजलि। उत्तर प्रदेश भाजप ना शासनकाळ मां हिंसा अने अराजकता ना दुर्भाग्यपूर्ण समय माथी पसार थई रह्यो छे। आ हिंसा नी घटना बाद बुलंद शहर मां तणाव छे। मेरठ ना एडीजी सुरक्षा व्यवस्था पर नजर राखी रह्या छे, मोटी संख्या मां पोलिस काफलो पण तैनात कराव छे। હવે ઇંતજાર માત્ર મેજિસ્ટ્રેટ તપાસ રિપોર્ટનો છે, પરંતુ મોટો સવાલ એ પણ છે કે શું બુલંદ શહેરની હિંસાનો પાંચ રાજ્યોની ચૂંટણી સાથે કોઈ સંબંધ તો નથી ને? રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વીટીવી વિશેષમાં સમય થયો છે એક બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે।
વેલકમ બેક. તો બુલંદશહેરની હિંસા મામલે યુપીનો કાયદો અને વ્યવસ્થાના એડીજી આનંદકુમાર મીડિયા સમક્ષ હાજર થયા, પરંતુ તેમણે આરોપી યોગેશ રાજનું નામ લેવાનું ઉચિત ન સમજ્યું. જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે કહ્યું કે યોગેશ રાજનું નામ પોલીસ ફરિયાદમાં છે, તેથી સમજી શકાય છે કે પોલીસ પણ આરોપીને બચાવી રહી છે. બુલંદશહેરના સિયાયનામાં થયેલી હિંસાની પહેલી ફરિયાદમાં ભલે બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજના નામનો 3 વખત ઉલ્લેખ હોય, પરંતુ પ્રદેશનો કાયદો અને વ્યવસ્થાના એડીજી આનંદકુમારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં તેનું નામ આપતા બચતા જોવા મળ્યા. જ્યારે પત્રકારોએ યોગેશ રાજના નામને લઈને સવાલો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે નામ ફરિયાદમાં છે અને તપાસ ચાલી રહી છે. किया है इस घटना में शामिल होने का, उनको छोड़ने की भी कोई कवायद नहीं है, और जो लोग इसमें नहीं है उनको फंसाने की भी कोई मंशा नहीं है पुलिस की. इसलिए निष्पक्षता के लिए ही एसआईटी का गठन किया गया है. जहां तक हमारे शहीद दिवंगत इंस्पेक्टर साहब की बात है, सुबोध कुमार सिंह की, उनको पूरे राजकीय सम्मान के साथ, एक शहीद के सम्मान के साथ सलामी आज दी गई है प्रातः. जहाँ एडीजी मेरठ जोन, आईजी આપને જણાવી દઈએ કે સિયાયના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાનો આરોપી બજરંગ દળના નેતા યોગેશ રાજ છે. આરોપી એવા પણ લાગી રહ્યા છે કે તેની સાથે ભાજપના યુવા મોરચાના કાર્યકરો પણ હિંસાની ઘટનામાં સામેલ હતા. એટલું જ નહીં, ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહનો જે અંતિમ વિડીયો સામે આવ્યો છે તેમાં પણ યોગેશ રાજ સુબોધ કુમાર સિંહ સાથે ઘર્ષણ કરતો જોવા મળ્યો હતો. બુલંદશહેરની હિંસા મામલે ખુદ ચિંગરાવઠી પોલીસે એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆરમાં પોલીસે સૌથી પહેલું નામ યોગેશ રાજનું જ લખાવ્યું છે, જો કે અન્ય 27 આરોપીના નામ પણ નોંધવામાં આવ્યા છે. પરંતુ આ હિંસાને લઈને 3 વખત એફઆઈઆરમાં યોગેશ રાજનું નામ લખવામાં આવ્યું છે. તો આ સાથે જ એફઆઈઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ટોળાનું નેતૃત્વ તે કરી રહ્યો હતો અને ટોળાને ભડકાવવાનું કામ કરતો હતો. जो पकड़े गए हैं उनका नाम है, एक का नाम चमन पुत्र देवेंद्र है, एक देवेंद्र पुत्र रामबल है, जो दोनों नयाबास के रहने वाले हैं और नामित भी हैं. आशीष चौहान है, पुत्र महेश चौहान, और एक सतीश पुत्र ओमवीर है, जो सयाना के रहने वाले हैं. ये 27 लोग, जैसे मैंने आपको कहा, जिनको वहां के पुलिस कर्मियों और अधिकारियों ने पहचान के आधार पर उनको नामित किया था, और ये वो लोग हैं जो भीड़ में आगे थे. इनके अलावा 50-60 लोग और थे जो पदरी तक थे, जो अनआइडेंटिफाइड है, लेकिन वीडियो फुटेज के आधार पर उनको भी आइडेंटिफाई किया जाएगा. नाम 27 लोग नामजद, वो 50-60 अज्ञात के विरुद्ध है. इन 27 नामजदगी में अभी तक 4 नामित अभियुक्तों को पुलिस द्वारा गिरफ्तार किया गया है और 4-5 अन्य लोगों को डिटेन किया गया, जिनसे गहन पूछताछ की जा रही है फिलहाल. उसके अतिरिक्त 6 टीमें हमारी पुलिस की बनी हुई हैं, जो लगातार संभावित ठिकानों पर दबिश दे रही हैं, जो नामित अभियुक्त हैं उनकी, और जो प्रकाश में आ रहे हैं लोग उनकी. जो भी इन्वेस्टिगेशन हो रही है वो पर्याप्त वीडियो फुटेज है, और जो भी वहां पे लोगों की ओरल टेस्टिमनी है उसके आधार पर, पुख्ता सबूत के आधार पर ही गिरफ्तारी होगी. तो जानकारी एवी पण मळे छे के बुलंदशहर हिंसा मामले आरोपी योगेश राज नी धरपकड़ करी लेवामां आवी छे, તો અન્ય પણ કેટલાક આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. પરંતુ એ નક્કી છે કે યોગેશ રાજની પાછળ મોટા નેતાઓની પીઠ બળ છે અને તેથી જ ખુદ એડીજી આનંદકુમાર તેનું નામ લેતા બચતા જોવા મળ્યા હતા. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
વિશેષમાં સમય થશે એક બ્રેકને, રોકાશું એક બ્રેક માટે.